આ દેશની લોકશાહી અત્યારે તમાશા જ જોઈ રહી છે નેતાઓના બેફામ નિવેદનોનો તમાશો મુદ્દા વગરની ગંદી રાજનીતિનો તમાશો સામસામાં ચોર ચોરના આરોપ લાગતા રહે અને કીચડ ઉછળતા રહે છે અને તમાશો થતો રહે છે આપણે જોતા રહે છે સામે બૂમો પાડતી પબ્લિક દેખાય એટલે જેટલી હલકી ભાષા વાપરશો એટલી વધારે તાળીઓ મળશે એવી આશામાં નેતાઓ કંઈ પણ બફાટ કરી નાખે છે અને કોઈ આ એક નેતા કે પક્ષને બિલકુલ લાગુ નથી પડતું

પણ આ બોલતી વખતે ભાજપના જ નેતાઓ પોતે સત્તા પક્ષમાં છે એટલે પોતે કંઈ પણ બોલી શકે તેવી છૂટ છે અને પોતાના જ ભૂતકાળના નિવેદનો ભૂલી જાય છે અને રાજનીતિ ચાલતી રહે છે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા એટલે કેટલાક કાર્યકર્તાઓ દ્વારા કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા વિરોધ પ્રદર્શન પણ કરવામાં આવ્યું કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા પણ પ્રતિક્રિયાઓ સામે આવી જયરામ રમેશ દ્વારા એવું કહેવામાં આવ્યું કે બિનભાષી સરકારો અને નેતાઓને ષડયંત્રનો શિકાર બનાવવામાં આવી રહ્યા છે લોકતંત્ર અને રાજનીતિ માટે આ ચિંતાનો વિષય છે તો સહયોગી પક્ષો હેમંત સોરેન ઝારખંડના મુખ્યમંત્રી તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી એ તરફ અરવિંદ કેજરીવાલ એમણે પણ એવું કહ્યું કે ભલે કોંગ્રેસની રાજનીતિ સાથે કોંગ્રેસની વિચારધારા સાથે અમે સહમત ન હોઈએ પરંતુ રાહુલ ગાંધી સાથે જે થઈ રહ્યું છે તે બિલકુલ અયોગ્ય છે તે સ્વીકારી ન શકાય અલગ અલગ પ્રતિક્રિયાઓ સામે આવી છે કાર્તિક ચિદમ્બરમે એવું કહ્યું છે કે અંગ્રેજોના જમાના જૂના કાયદાને વિરોધીઓને દબાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે તો આ તરફ મલ્લિકાર્જુન ખડગે પણ પ્રતિક્રિયા આપી છે કન્નડગત કરવામાં આવે છે આ તરફ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ તરફથી પણ પ્રતિક્રિયા સામે આવી અને તેમણે કહ્યું કે આશા રાખે કે હવે રાહુલ ગાંધી કંઈક સંયમ રાખે અને કંઈક બોધપાઠ શીખે પરંતુ આ પહેલા સાંભળીએ કે ભાજપને કોંગ્રેસના નેતાઓએ આમને સામને શું કહ્યું છે राहुल गांधी जी जिस तरह से पूरे समाज को या किसी के बारे में जिस तरह से कुछ ना कुछ बोल देते हैं उनका अपने आप पर कोई कंट्रोल नहीं है उन्हें पता नहीं चलता है कि क्या बोलना चाहिए क्या नहीं बोलना चाहिए उन्होंने पूरे समाज को बदनाम करने का जो एक निवेदन किया था उसकी वजह से नाराज होकर गुजरात के पूर्व कैबिनेट मंत्री और अभी एमएलए श्री पुणेश मोदी ने कोर्ट में केस किया था और कोर्ट का जजमेंट आया है और इस जजमेंट में उन्हें कन्वेक्ट किया है मुझे लगता है कि इसके बाद भी अगर उनमें कुछ सुधार हो તો અચ્છી વાત હો દેશ કે લી દેશ કા બાર બાર અપમાન કર ચૂક્યા હૈ દેશ કે લોકો ભીસ વજન ઉપર ખપા હૈ કોર્ટ છે ના જે નિયમો છે એના અનુસંધાનમાં જે પણ કાયદો છે કાયદાનું કામ કરતું હોય છે પરંતુ અમને ચોક્કસ ભરોસો અને વિશ્વાસ છે કે હાઈકોર્ટ છે સુપ્રીમ કોર્ટ છે અને સુપ્રીમ કોર્ટ સુધી જઈએ તો ચોક્કસ આપણને ન્યાય મળતો હોય છે તો દાવાઓ પ્રતિદાવાઓ થઈ રહ્યા છે આરોપ પ્રત્યારોપ લાગી છે છે તમામ તમામ પક્ષો લોકશાહીની વાતો કરી રહ્યા પરંતુ હકીકત તો એ છે કે લોકશાહીની મજાક ઉડાવવામાં કોઈ પણ પક્ષે જ્યારે સત્તા પક્ષ પર આવ્યા હોય ત્યારે બાકી નથી રાખ્યું હવે આપણે આજે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા અને તેને લઈને જે શબ્દો પર દંગલ મચ્યું છે તેના વિશે પણ આજે આપણે વાત કરીશું આપણી સાથે બાબુ મંગુકિયા જોડાઈ ગયા છે કોંગ્રેસમાંથી બાબુભાઈ સ્વાગત છે આપનું અને થોડાક સમયમાં આપણે સાથે જે જે પટેલ પણ ત્યારબાદ જોડાશે અને રાજકીય વિશ્લેષક જયેશ ઠકરાર પણ જોડાશે પરંતુ તે પહેલા બાબુભાઈ સાથે આપણે વાત કરીએ બાબુભાઈ આજે રાહુલ ગાંધીને દોષિત જાહેર કરવામાં આવ્યા બે હજાર ઓગણીસનો કેસ હતો અને આજે જાહેર કરવામાં આવ્યું છે દોષિત તો શું કહેશો આપ મેં સંપૂર્ણપણે હજી વાંચ્યું નથી હું વિષય પણ સુધી પહોંચ્યો છું વાંચતા વાંચતા જે રિલેવન પેરેગ્રાફ છે ત્રીસ ચાલીસ છે બાકી તો સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના જજમેન્ટોનો રેફરન્સ કરવામાં આવ્યો છે એટલે મોટું બલકી જજમેન્ટ છે પણ જે રીતે કોર્ટે પુરાવાનું મૂલ્યાંકન કર્યું છે એ પુરાવાના મૂલ્યાંકન કરવાના જે માપદંડો છે એની વિરુદ્ધ જઈને મૂલ્યાંકન કરી અને ક્રોસ એક્ઝામિનેશનમાં જે સવાલ પૂછ્યા છે એ ક્રોસ એક્ઝામિનેશનના સવાલો છે એ એમના એડમિશન છે અને એટલે એમણે તોમદારે આ હકીકત સ્વીકારી છે અથવા તો કેટલીક હકીકતો જે અનડિસ્પ્યુટેબલ છે એટલે કે જેને એની અસ્વિત્તાને પટકારી શકાતી નથી તેવી જે ફાઇન્ડિંગ નામદાર કોર્ટે લખ્યા છે એ મૂળભૂત રીતે ભૂલ ભરેલા છે આ જજમેન્ટ ઉપલી કોર્ટોમાં ટકી શકે તેવું નથી આ કેસમાં ક્યાંય પણ એવું પુરવાર થતું નથી કે રાહુલજીએ કોઈ જ્ઞાતિ કે કોઈ સમાજ વિશે કોઈ અભદ્ર ટીકા કરી હોય જેનાથી સમાજને માનહાની થાય સમાજને નિશા જોવું પડે અથવા સમાજને આર્થિક અથવા માનસિક રીતે કોઈ ઇન્જરી એટલે કે એને કોઈ ઈજા થઈ હોય નુકસાન થયું હોય આવી કોઈ વાત પુરાવામાં જે રજૂ થઈ છે એ પુરાવા ગ્રાહ્ય રાખવો પાત્ર નથી અને કોર્ટે આ જે ચુકાદો આપ્યો છે ન્યાયતંત્ર માટે એક આંખ ઉગાડનારો ચુકાદો એટલા માટે ગણી શકાય કે જે રીતે અત્યારે વાણી સ્વતંત્રતા ઉપર અને સહિષ્ણુતા ઉપરના જે સવાલો ઉપસ્થિત થઈ રહ્યા છે તમે એક વસ્તુ તો જાણો કે સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ જજીસ સુપ્રીમ કોર્ટના રિટાયર્ડ સુપ્રીમ કોર્ટ જજીસ કોઈ વસ્તુની ટીકા કરે તો તમારા કાયદા મંત્રી એમ કે આ એક ટોળી છે અને કેટલાક ટોળીમાં કેટલાક જજો ભેગા થઈ ગયા છે અને જજોએ પણ ભોગવવું પડશે એટલે તમારો કાય મંત્રી તમારા જો ખુલ્લે આમ ધમકી આપતા ફરતા હોય અને સરકાર વિરુદ્ધ બોલી જ ન શકાય અથવા સુરત ખાતે પ્રધાનમંત્રીને ચાર જણાઓ કાળો વાવટો દેખાડે એટલે પોલીસ પકડીને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખે એની સામે ફરિયાદ નોંધાવવાના તરીકાઓ અપનાવાય ખોટી ફરિયાદ નોંધાય અને પાસનો પાસાનો ઓર્ડર થાય અને પછી સરકારે એ ઓર્ડરને પાછો ખેંચવો પડે આ તમામ હકીકત શું દર્શાવે છે કે તમે તમારી સહિષ્ણુતા છે એની હદ તમે વટાવી ચૂક્યા છો તમે અસહિષ્ણુ થઈ ગયા છો તમે

અને આખી લીગલ ટીમ કોંગ્રેસને એના ઉપર વર્ક કરશે જે રાહુલજી એમના જે વકીલો નિમ્યા છે એ પણ આની ઉપર ચર્ચા કરશે અને પછી ફ્યુચર કોર્સ ઓફ એક્શન છે એ પ્રમાણે એક્શન લેવાશે એના માટે મારે કંઈ કહેવું વધારે પડતું હશે કારણ કે હું એ લીગલ ટીમનો સભ્ય નથી

કર્ણાટકના બનાવની કોઈ કોગ્નિજન્સ સુરતની કોર્ટ લઈ ન શકે વન સેવન્ટી નાઇન જે સી આર કલમ છે એમાં જ્યુરિસ્ટિક્શન્સ એ કોર્ટોનું નક્કી થયેલું છે તેમ છતાં પૂર્ણેશભાઈનું કહેવું એમ છે કે ઘરે બેઠા હતા અને ત્યાં એને સમાચાર મળ્યા એટલે આ બનાવ એના ઘરે સાંભળ્યો એટલે આ બનાવ અહીંયા બન્યો કહેવાય એ વધારે પડતું ઇન્ટરપ્રિટેશન છે આવા અનેક દાખલાઓ છે કે પ્રસારણ ઉપર અનેક જગ્યાએ કેસ થશે જેનો આપણે અર્નિશ ગોસ્વામી સામેની તમે જે વાત કરો તો તેની સામે દરેક સ્ટેટમાં ફરિયાદો કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટે બધી ફરિયાદો એક જગ્યાએ લઈ લીધી એટલે જ્યુરિસ્ટ્રિક્શનનો પહેલો સવાલ આવે કે આ ખરેખર આ સુરત કોર્ટને જ્યુરિસ્ટ્રિક્શન હતું કે કેમ બીજો સવાલ એવો આવે કે સમરી પ્રોસીઝર જે ફોલો કરવાની હતી એ ફોલો થઈ છે કે કેમ ત્રીજો સવાલ એ કે જે તમે ઇલેક્ટ્રોનિક્સ ઇવિડન્સીસ રજૂ કર્યા છે એ ઇવિડન્સ ખરેખર જે કાયદાની જોગવાઈ મુજબ પુરવાર થયા છે કે કેમ પૂર્ણેશભાઈ એમ કે મને ઘરે બેઠો હતો અને મારી ઉપર વોટ્સઅપ આવ્યો અને એ વોટ્સઅપની મેં પેલી કોપી કરી મારી બ્લૂ ટીથમાં અને પછી એ પેન ડ્રાઈવમાં મેં ઉતાર્યું અને પેન ડ્રાઈવ મેં રજૂ કરીને પેન ડ્રાઈવમાં કોઈ પ્રકારની છેડછાડ નથી અને પૂર્ણેશભાઈ પેન ડ્રાઈવની છેડછાડ ની વાત નથી મૂળ જે પુરાવો આવ્યો એ પુરાવામાં છેડછાડ થઈ છે તમે મૂળ પુરાવો તો રજૂ જ નથી કરતા તમે તો સેકન્ડરી એવિડન્સ રજૂ કરો છો એટલે આ કાયદાના કેટલા ગંભીર પ્રશ્નો આમાં ઉપસ્થિત થાય છે અને હું હમણાં જ એક જે તમારી પેલા મંથનમાં આ ડિબેટ કરતો હતો ત્યારે મને એમ કહેવામાં આવ્યું કે આ તમારે તમે એમ કહો છો કે અમે કંઈ ખોટું કરતા નથી ને તમે સ્વીકારી લો આ જે બધી વાહિયત વાતો થાય છે એ દેખાડે છે કે ફક્ત ને ફક્ત રિવેન્જ લેવા માટે રહે છે તમારી સામે કોઈ આંગળી ન કરવું જોઈએ ઠીક છે પણ બાબુભાઈ સવાલ તો એ થાય ને કે તમે અત્યારે કહો છો કે રેવન્યુ રાજનીતિ થઈ રહી છે બદલાની રાજનીતિ થઈ રહી છે પણ સામે પક્ષે તમારા પર છે કનડગત કરી હતી હેરાનગતિ કરી હતી એનો અવાજ દબાવવાની કોશિશ કરી હતી એટલે આ બાબતે તો બધા જ પક્ષો સરખા થઈ ગયા તો હવે તમે ફરિયાદ કઈ રીતે કરી શકો એક તમને કહું કે પેલા એક પહેલા નક્કી કરવા દો કે રાહુલજીના બે જવાબદાર નિવેદનો છે નક્કી કોણ કરશે અચ્છા

તમે એક તરફી જઈ રહ્યા છો તમે ક્યારે પૂછ્યું છે નિર્ણય જાહેર છો કે રાહુલજી નું નિવેદન છે બે જવાબદારી પૂર્વક નું છે રાહુલજી આવું ન બોલાય રાહુલજી શું બોલવું કે શું ના બોલવું રાહુલ ગાંધી રાહુલજી પોતાની જે એની સ્વીકૃતિ બોલશે राइट टू स्पीक हाँ सांभ लो हाँ हूँ तमने जवाब आप जी 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 बिल्कुल हाँ पहला मैंने हमको कि मोदी समाज भी चोर से वो राहुल जी क्या रखें મોદી સરનેમ વિશે બોલ્યા હતા ને રેફરન્સ એટલો મને ખબર નથી સ્ટેટમેન્ટ જે રીતે રજૂ કરવામાં આવ્યું છે એટલે કે ખરેખર એ એ અનુસંધાનમાં હતું કે કેમ એ એ પુરાવાનો વિષય છે પણ અત્યારે આપણે ગઢભર માની લઈએ કે રાહુલજીએ એમ કીધું કે લલિત મોદી ચોર છે પછી બીજું નામ નીરવ મોદી ચોર છે

એટલે સમગ્ર પાટીદાર ને ગાળ દીધી એમ માની લેવાય બધા પાટીદારો નીકળી બધી માંગુ કે નહીં બધા બદનામી નથી ઠીક છે પરંતુ હા પણ જે સવાલ હતો કે આ આવો સત્તાનો દુરુપયોગ તો જ્યારે કોંગ્રેસ હતી ત્યારે પણ થતો હતો એના પર તમારો જવાબ ન આવે આપણી સાથે ભારતીય જનતા પાર્ટીમાંથી જેજે પટેલ જોડાઈ ગયા છે જેજે પટેલ સ્વાગત છે આપનો સંદેશ ન્યૂઝમાં સૌથી પહેલા આજના ચુકાદા વિશે આપણે વાત કરીએ તો આજે રાહુલ ગાંધીની સામે જે ચુકાદો આપવામાં આવ્યો બે વર્ષ માટે તેમને દોષિત જાહેર કરવામાં આવ્યા છે પરંતુ વિપક્ષ દ્વારા અનેક સવાલ ઉઠાવવામાં આવી રહ્યા છે ટાઈમિંગને લઈને એને લઈને શું કહેશો આપ એમનું એવું કહેવું છે કે તમે હેરાનગતિ કરવાની કોશિશ કરી રહ્યા છો એટલા માટે કારણ કે તમારી પાસે સત્તાની દોડ છે બેન એક તો આ અદાલત નો ચુકાદો છે અને અદાલતે એના એમના ચુકાદાની અંદર આખા કેસને વિસ્તૃત રીતે ચર્ચ્યા છે જજમેન્ટની અંદર કોર્ટે એ પણ નોંધ્યું છે કે રાહુલ ગાંધીજીના વિરુદ્ધમાં સુપ્રીમ કોર્ટની અંદર એક કેસ પેન્ડિંગ હતો એલ એલ પી છે આ અંદર સુપ્રીમ કોર્ટે રાહુલ ગાંધીજીને લેખિતમાં માફી મંગાવી છે આ એ પણ આવો જ કોઈ કેસ હતો એટલે હાલની અદાલત એ પણ નોંધ્યું છે કે આરોપી એ સુપ્રીમ કોર્ટમાં લેખિત માફી માંગી છે કે હવે પછી આવું વર્તન નહીં કરું અને એ પછી આ આ વર્તન થયું છે એટલે નામદાર કોર્ટે એના જજમેન્ટની અંદર જે બેઝ લીધો છે એમાં આ કેસને પણ વણવ્યો છે અને કોર્ટ સમક્ષ તો જે કેસ આવે ને એ કેસના સંદર્ભમાં કોર્ટ પોતાના એવિડન્સના આધાર ઉપર સજા કે નિર્દોષનું જજમેન્ટ આપતી હોય છે કોર્ટે એમના જજમેન્ટની અંદર એ એવિડન્સને ગ્રાહ્ય રાખ્યા છે અને ફરિયાદી જ્યારે નિશંકપણે પોતાનો કેસ કોર્ટમાં પુરવાર કરે તો જ સજા થતી હોય છે આ કેસની અંદર ફરિયાદીએ એનો કેસ કોર્ટની સમક્ષ નિશંકપણે પુરવાર કર્યો છે કે આરોપીએ ગુનો કર્યો છે અને એ ગુનાના એવિડન્સમાં કોર્ટને સજા લાગી એટલે એને સજા કરી બીજું કે બેન સીઆરપીસીની કલમ એકસો ચારસો નવ્વાણું એમાં વિસ્તૃત ડેફર્મેશન આપી છે કયા સંદર્ભમાં બધક્ષી થાય અને પાંચ સીઆર આઈપીસીની કલમ પાંચસોની ની અંદર સજાની જોગવાઈ છે કોર્ટ સમક્ષ જ્યારે કોઈ પણ કેસ આવે છે ત્યારે કોર્ટ પોલિટિકલી આખા અને આપણે માનવું જોઈએ કે સમગ્ર દેશની અંદર કોઈ પણ વિશ્વમાં એ દેશ કેટલો શક્તિશાળી છે એ શક્તિશાળી છે કે કેમ એને માપવાની જો સાચી પારાસી હોય તો એ દેશનું ન્યાયતંત્ર કેટલું વિશ્વસનીય છે એ જોવું પડે લો કે પાકિસ્તાનની અંદર એનું ન્યાયતંત્ર ખતમ થયું પાકિસ્તાન ખતમ થઈ ગયું આપણે સદનસીબ બેન કે દેશનું ન્યાયતંત્ર એકદમ વિશ્વસનીય છે રોડ ઉપર કોઈ બે માણસ ઝઘડતા હશે ને બેન તો કોઈ દુબળો પાત્ર માણસને કોઈ આપણે મારીએ ને તો એવું કહેશે હું કોર્ટમાં જઈશ તને કોર્ટમાં જોઈ લઈશ આનો બીજો અર્થ એ નીકળ્યો કે એ દુબળા પાત્ર દેશના નાગરિકને આ દેશના ન્યાયતંત્ર પર ભરોસો છે એ ક્યારે એવું નથી બળતો કોઈ પોલિટિશિયન જોડે જઈશ હું આમ જઈશ એ સીધો એનો ઉદ્ગાર નીકળે છે કે હું કોર્ટમાં તને જોઈ લઈશ માત એટલે કે કોર્ટમાં હું તારા વિરુદ્ધ લડીશ અને હું કેસ જીતીશ આ જે શ્રદ્ધા દેશના નાગરિકોમાં પડી છે અને બે બે ન્યાયાલય પ્રત્યેની જે શ્રદ્ધા છે એ એક કેસના સંદર્ભમાં જજમેન્ટ છે પણ આપણા જ આપના નેતાઓ દ્વારા આપણા જ મંત્રીઓ દ્વારા ન્યાયપાલિકાને લઈને પણ વારંવાર નિશાન સાધવામાં આવી આવતા હોય છે એને લઈને પણ સવાલ તો ઉઠતા જ હોય છે જયેશ ઠકરા આપણી સાથે જોડાયા છે જયેશભાઈ આપણને ખબર છે કે સત્તાનો દુરુપયોગ હવે ભારતીય જનતા પાર્ટી એવું કહી રહી છે કે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતું હતું પણ એવું થયું કે બે ખોટું એક વ્યક્તિને સાચું એક વસ્તુને સાચું ન બનાવી શકે એટલે રેવેન્જની રાજનીતિના આરોપ હંમેશા લાગતા રહ્યા છે હવે અત્યારના જે લઈને એ ન્યાયપાલિકાનો સવાલ છે કોર્ટનો સવાલ છે પરંતુ ટાઈમિંગને લઈને કોંગ્રેસના નેતાઓ સવાલ ઉઠાવી રહ્યા છે કારણ કે એક તરફ બ્રિટિશમાં ભાષણ આપ્યું બ્રિટનમાં એને લઈને દંગલ મચ્યું છે સંસદનો ગૃહ ચાલતું નથી અને બીજી બાજુ આ ચુકાદો આવ્યો છે એટલે એવી વાત થઈ રહી છે કે આ તો જે પણ અવાજ ઉઠી જે પણ સવાલ કરે એને દબાવવાની કોશિશ થાય છે સૌપ્રથમ તો આપણે બધા જાણીએ છીએ કે આપણા નેતાઓ ચૂંટણી સભા હોય કે લોકસભા હોય કેટલી વાહિયાત વાણીવિલાસ કરતા રહેતા હોય છે અને લોકોએ પણ જાણે સ્વીકારી લીધું છે કે આ લોકોને મરજી પડે એમ બોલવાની છૂટ છે ગમે ત્યારે લોકસભાને સ્થગિત કરી દેવામાં આવે રાજ્યસભાને સ્થગિત કરી દેવામાં આવે ત્યાં મારધાડ થાય કાગળો ફેંકવામાં આવે સ્પીકર વારંવાર લાઉડલી અપીલ કરે છતાં એ લોકો બાલ મંદિરના બાળકોની જેમ અંદરો અંદર ઝઘડતા રહે આપણે આ બધું જ જોઈએ છીએ અને જ્યારે ચૂંટણી આવે છે ત્યારે તો જાણે બધું જ ચીરહરણ થઈ જતું હોય એકબીજા ઉપર અત્યંત ગલીચ અભદ્ર ક્યારેક તો કે કહેવતોના સુરમાં બોલે ક્યારેક આડકતરી રીતે બોલે પણ સામે બેઠેલી પબ્લિક સમજી જાય એવી રીતે બધા જ ગંદા શબ્દો અને રૂપકોનો પ્રયોગ થાય છે પ્રથમ વખત એવું બન્યું છે કે કોર્ટે જ્યારે કોઈ એક સિનિયર નેતાએ ઉચ્ચારેલા શબ્દો સામે એક્શન લઈ અને સજા ફરમાવી છે તો હું માનું છું કે ન્યાયતંત્રની આ ગરિમા છે કે એમણે આવો ચુકાદો આપ્યો છે અને આને માત્ર કોઈ એકમાત્ર કેસ પૂરતા ના જોવાને બદલે લોકશાહીની સાચી બ્યુટી એ જ છે કે તમામ નેતાઓએ આ સમજવાની જરૂર છે કે પબ્લિક પ્લેટફોર્મ ઉપર જે પણ બોલે છે એ બધું જ ખરેખર રેકોર્ડ થવું જોઈએ અને દરેક એમના દરેક શબ્દો પછી એમણે કરેલી વચનોની લાણીને પણ એને લીગલ ફિલ્ટર કરવા જોઈએ કે જે બોલે છે

લોકો હોય મંચ પર નેતા હોય એટલે એમને મન ફાવે એમ બોલી દે છે એમને એવું લાગે છે કે એમના આ જ તેમને વોટ મળવાના છે અને આ જ ગંદી રાજનીતિની ચરમસીમા છે શબ્દો પર રાજનીતિમાં દંગલ મચ્યું છે સામસામા કટાક્ષ થઈ રહ્યા છે વાક્યુદ્ધ થઈ રહ્યા છે પરંતુ આ બધા વચ્ચે એક ચુકાદાને કારણે તેમાં હવે વધારો થયો છે તે ઉગ્ર બની ગયું છે આપણે ચર્ચામાં આગળ વધીએ આપણી સાથે જે જે પટેલ ભારતીય જનતા પાર્ટીના જોડાયેલા છે જેજે પટેલ આપણે પાસે સમયનો અભાવ છે એટલે છેલ્લો સવાલ એ કે એવો પણ એક આરોપ મૂકવામાં આવ્યો છે કે અંગ્રેજોના સમયના કાયદાનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે દુરુપયોગ કરવામાં આવી રહ્યો છે માત્ર વિરોધીઓને દબાવવા માટે હા હા ભારતીય જનતા પાર્ટીની સરકારની અંદર આ કેસની અંદર આ દેશનો એક હું પૂર્ણેશ મોદી જે આના અરજદાર છે એને એમએલએના સંદર્ભમાં નથી જોતો એક અરજદાર સમગ્ર મોદી સમાજ ને બદનામ કરવાની જે વાત છે તમે એમ કહો કે લલિત મોદીએ આ કર્યું ફલાણા તમે પોલિટિકલ નરેન્દ્રભાઈ મોદી વિરુદ્ધ પણ આક્ષેપ કરો આ દેશના કરોડ છે અને દસ લોકો બેઠા હોય અને ચોરીની ચર્ચા થાય અને હું એમ કઉ કે માણસે આ ચોરી નહીં કરી હોય એવું બોલું ને તો પણ એ બદનામી બદનક્ષી છે

આ આ એકમાત્ર ચુકાદો છે એને વોર્નિંગ બેલ તરીકે ગણી શકાય પણ ખરેખર તો સર્વગ્રાહી રીતે જુઓ તો દેશના ટોપ ટેન સિનિયર નેતાઓ છે એને છેલ્લા એક વર્ષમાં જાહેર મંચ ઉપરથી જે જે વાણી વિલાસ કર્યો છે એ તમામને જો ખરેખર ફિલ્ટર કરવામાં આવે કે એ લોકો જ્યાં જે બોલ્યા છે એ બધું જ કેટલું સુગ્ન ભાષામાં બોલ્યા છે કેટલું સ્લીલ કેટલું અશ્લીલ બોલ્યા છે અને પછી જો ચુકાદો ફરમાવવામાં આવે તો મને લાગે છે કે ઘણું બધું દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જાય અને ખરેખર તો ટોચના નેતાઓએ જ આ સંયમ વધારે જાળવવાની જરૂર છે અને એમણે ક્યારેય પણ પોતે જ્યારે પબ્લિક પ્લેટફોર્મ ઉપરથી બોલતા હોય ત્યારે એવો દાખલો બેસાડવો જોઈએ કે વ્યક્તિગત અને અભદ્ર ટિપ્પણીઓ ના કરવી જોઈએ મને લાગે છે લોકશાહીમાં રાજનીતિની ગરિમા તો જ ટકશે બિલકુલ બિલકુલ આભાર આપનો તમામનો અમારી સાથે જોડાવા માટે એટલે અનેક સવાલો થઈ રહ્યા છે કોણ કૌરવ કોણ પાંડવ એ સબસે ટેઢા સવાલ છે હૈનો શકુનિકા ફેલા કુટાલ હૈ કારણ કે હવે આમાં લોકોએ એ નક્કી કરવાનું છે કે એમને કેવા નેતા જોઈએ છે એવા નેતા કે જો શાબ્દિક ષડયંત્ર રચીને લોકોને રૂભાવવાની કોશિશ કરે છે કે પછી ખરેખર જેઓ રાજનીતિમાં ગુણવત્તા લાવે છે નમસ્કાર